બોલતું હોય છે ત્યારે આપણે એને સાંભળતા હોઈએ છીએ અને એક કલ્પના કરતા હોઈએ છીએ કે શું બન્યું હશે, પરંતુ આ વખતે સમગ્ર વિડીયો બહાર આવ્યો છે. સ્પષ્ટ રીતે આપણે જોઈ શકીએ છીએ કે મહિલાને કેવી રીતે માર મારવામાં આવી રહ્યો છે. આ વિડીયો જોતા પહેલી પ્રતિક્રિયા આપની શું છે? સી, એટલે જ મેં કીધું કે આ બેન લકી છે, એટલે કહું છું લકી, કારણ કે આવા ઘણા કિસ્સા આવે છે કે ચાર દિવારીમાં બેનના હાથ બી તૂટે છે, લોહી બી નીકળે છે, મચકોડાય છે, બધું ઘણું થાય છે. પણ આટલું જે આ વખતે આટલું મીડિયાએ સપોર્ટ કર્યો છે, ઓબ્વિયસલી હર હરતું દેખાઈ રહ્યું છે શું થયું છે, બેનને લાત મારી રહી છે, છોકરાને ફેંકી રહ્યું છે, બેન પર પેલો ચડી જાય છે, મારી રહ્યો છે. એટલે આ વિડીયોના લીધે આજે આપણે આપણને તમને બધાને કદાચ જે દર્શકો જેને નવીનતા લાગતી હશે, અમને નવીનતા નથી લાગતી કારણ કે અમે આવા કેસીસ સાંભળ્યા છે, પણ અનફોર્ચ્યુનેટલી રૂમોમાં વિડીયો નથી હોતા. એટલે આ જે ક્રૂરતાની જે આપણે વાત કરી રહ્યા છીએ, અનફોર્ચ્યુનેટલી શું થયું છે, કારણ કે તમે નાના બાળકની વાત કરી, એટલું એ પોઈન્ટ ઓફ વ્યૂથી ખાસ કહેવા માગું છું કે અનફોર્ચ્યુનેટલી વર્ષો ને વર્ષોથી એવું થયું છે કે જે પેટ્રાઇકલ પિતૃત્વવતા સોસાયટીની વાત કરીએ છીએ, એમાં એવું થાય છે કે ભાઈ લેટ સે હું એક્ઝામ્પલ આપું, કારણ કે અમે સરસપુરમાં આજ કામ કરીએ છીએ. સરસપુરમાં પેલા હસબન્ડ વાઈફ લડતા હોય, હવે ત્યારે હસબન્ડ વાઈફ લડતા હોય, ઓબ્વિયસલી પેલો પીધેલો જ આવ્યો હોય, લેટ અસ એક્સેપ્ટ ધેટ, પોટલી હોય જ સાજે, તો હવે એ પેલીને મારતો હોય, હવે પેલી ચૂપ બેસે, કેમ ચૂપ બેસે, કે ભાઈ અમારા સમાજમાં મારા છોકરાનું સમાજમાં નામ પકડશે ને એ બધું, એનું એને જે વર્ષોથી શીખવાડવાનું એ. હવે જે નાનું બાળક, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, છોકરો કે છોકરી આપણે બંનેની વાત કરીએ, આ નાનો છોકરો જ્યારે જોઈ રહ્યો છે એને નથી ગમતું કે એની કોઈ માને મારે છે, બરોબર છે, પણ એ બિચારો કંઈ કરી નથી શકતો, અને નાની દીકરી જોઈ રહી છે એને બી નથી ગમતું. જેમ જેમ એ લોકો મોટા થતા જાય છે અને રોજ માને આવી રીતે માર ખાતા જોઈ છે, તો છોકરાને એવું થાય છે કે રવા આ તો મારે બી કરવું જોઈએ, કારણ કે આને મર્દાનગી કહેવાય ને, આ તો થાય, આ તો વર્ષોથી આવે છે અને મારે કરવું જોઈએ કારણ કે મારા પપ્પા કરે છે, એના બી પપ્પા કરતા હતા. છોકરી શું જોઈ છે કે અરે મારી મમ્મી સહન કરે છે એટલે મારે બી સહન કરવું જોઈએ. એટલે તમે જોયું આ, તમે જે અત્યારે પૂછ્યું ને કે શું એની માનસિકતા પર, તો બટ નેચરલ છે કે ધીરે ધીરે મોટો થશે એટલે, અને એ બી વાયલન્ટ થઈ જશે અને એ બી પછી છોકરીને મારશે, રિસ્પેક્ટ નહીં કરશે, એ લોકોને એન્ટરટેનમેન્ટનું સાધન સમજશે, વાપરવાની ચીજ સમજશે. એટલે અનફોર્ચ્યુનેટલી આપણે આખી આપણી સોસાયટીને, આપણી પેઢીઓને વીક કરી રહ્યા છીએ. અને આ જે વિડીયો આવ્યો અત્યારે ભલે દેર આવે દ્રુસ થાય, આ આંખે ખુલનારી ચીજ છે, આંખો ખોલવાના, અને ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે આને સ્ટોપ કરીએ. જી વિરાજી, આપ શું કહેશો?